જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। तो मित्रों, रोजनी जेम राशिफल जोता पहला जो आजनु पंचांग विक्रम संवत 2079 ईस्वी सन 2023 जेठ वद आठम रविवार तारीख 11/6/2023। मित्रों, आजना सूर्योदय समय सवारे 5:54 ने सूर्यास्त समय सांजे 7:25। आजनी चंद्र राशि है कुंभ, सवारे 8:46 सुधी, त्यार पछी राशि रहेशे मीन। आजनु नक्षत्र छे पूर्व भाद्रपदा। तो मित्रों, आजे जेमनो जन्मदिवस छे ए लोकोने अमारा तरफथी खूब खूब शुभकामना। जीवन में वडीलोनो साथ आपजो, चोक्कस फायदो थशे। मित्रों, आजना जन्मेला बाळकोनी राशि रहेशे कुंभ, सवारे 8:46 सुधी, 8:46 पछी जन्मेला बाळकोनी राशि रहेशे मीन। मित्रों, आजना जन्मेला बाळको छे ने मेच्योर्ड हशे। आजे आठम छे, आजे अर्धचंद्रनो प्रभाव जीवन में आवे छे ने चोक्कसपणे आजनुं जन्मेलुं बाळक जीवन में खूब ठावकुं हशे, खूब मेच्योर्ड हशे। तो मित्रों, हवे जोईए आपने आजनुं दैनिक राशिफळ। पहली राशि मेष राशि। मेष राशिवाळा माटे आजे रविवारना दिवसे खूब महत्वनो दिवस साबित थाय। खूब महत्वना काम आपणे करी शकीए, परिवार ने समय आपी शकीए, परिवार साथे समय विताई शकीए। आजे परिवारना पेन्डिंग प्रश्न, घणा दिवसथी जे आपणे ध्यानमां लेवा प्रश्नों ने ध्यानमां लईने एने उकेलवा जोईए तो सारो फायदो थाय। आजे कोई ननकड़ो धार्मिक खर्च थई शके। वृषभ। वृषभ राशिवाळा माटे आजे आवक जावकना पल्ला पर ध्यान राखवानी जरूरियात छे। मित्रों, गया अठवाडियामां सोमथी शनि जे काम कर्युं एनो लेखो जोखो चोक्कस मेळवजो। आवक जावकमां क्यांक कंईक पल्ला नमता देखाय तो चोक्कसपणे तमारुं ध्यान आ बाबत पर आजे आपवानी जरूरियात छे। आजे सामाजिक प्रश्नमां क्यांक नानी मोटी खटाश चाखवा मळे पण આપણે આપણું માનસિક બળ તૂટવા નથી દેવાનું। મિથુન। મિથુન રાશિવાળા માટે આજે માંગલિક કામો આગળ વધતા દેખાય છે, ચોક્કસપણે સારો ફાયદો મળે। ભૂતકાળમાં કરેલા સારા પરિશ્રમનો સ્વાદ આજે ચાખવા મળે તો મિત્રો, આજનો દિવસ ખરેખર સારો સાબિત થાય। અને આજે છે ને, જો વડીલ તરફથી કોઈ મદદ મળે ને તો માની લેવાનું કે આપણા બધા કાર્ય પૂર્ણ થતા દેખાય છે। કર્ક રાશિ। કર્ક રાશિવાળા માટે આજે દિવસ ખૂબ મહત્વનો। મિત્રો, આજે જીવનમાં કોઈક નવા સંબંધની શરૂઆત થતી દેખાય છે, ચોક્કસપણે આજનો દિવસ તમારા જીવનમાં કંઈક નવી વાત ઉમેરી જાય। આજે સામાજિક જવાબદારીઓમાં વધારો દેખાય છે। પણ મિત્રો, નાણાકીય બાબત પર ખૂબ ધ્યાન રાખજો, ત્યાં કોઈ ભૂલ ન થાય એની કાળજી રાખજો। સિંહ રાશિ। સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારું માન સન્માન મળતું દેખાય છે। આજે જો કોઈક સારું કામ કરો છો તો એનાથી તમને સારામાં સારો ફાયદો મળે। આજે જે જૂની ચિંતાઓ તમને સતાવે છે એમાંથી પણ આપણે મુક્ત થતા દેખાઈએ જ। મિત્રો, સિંહ રાશિવાળાએ આજે બને ત્યાં સુધી કોઈની સાથે ખોટા વાદ વિવાદમાં આગળ ન વધવું। કન્યા। કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ કામ થોડી ઠાવકાઈથી કરવાની જરૂરિયાત છે, જેને આપણે પેલી મેચ્યોરિટી કહીએ ને તે જાળવવાની જરૂરિયાત છે। જીવનમાં આજે કદાચ કંઈક એવું બને જેને લઈને તમને થોડી તકલીફ પડે। કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ કામમાં ધીરજ રાખવી, આજે બને ત્યાં સુધી લાંબી મુસાફરી ટાળવી જોઈએ। શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે
અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરો થી તમે અમારો સંપર્ક કરી શકો છો. તુલા રાશિ વાળા માટે આજે ખૂબ સારી તકો સામે આવતી દેખાય છે. મહત્વના કામો આજે તમારી સામે ઉભેલા દેખાશે. મિત્રો, આજે બહુ નાનકડી સલાહ આપું, સાહસ કરી નાખજો. સાહસથી સફળતા આજે મળવાની છે. આજે ગ્રસ્ત જીવનમાં મતભેદ ટાળજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મહેનતનું ફળ પૂરેપૂરું મળતું દેખાય છે. ભૂતકાળમાં કરેલી મહેનત પણ આજે સફળતાનો રંગ લાવે, ખૂબ સારા ફાયદા અપાવી જાય. આજે છે ને કોઈ પણ કામમાં તમારો કોઈ હરીફ હોય એનાથી સાચવીને ચાલજો, એની સાથે ખોટી હરીફાઈ નહીં કરતા. ધનરાશિવાળા માટે આજે વ્યવસાયિક લાભ વધતો દેખાય. મિત્રો, આજે તમે કોઈક નાની નવી પ્રોપર્ટી લેવાનું આયોજન કરી શકો છો અને એ આયોજન સફળ પણ થાય. આજે સામાજિક કાર્યમાં પણ આગળ વધી શકાય અને આપણી જે ચિંતાઓ છે એને આપણે હળવી કરી શકીએ. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમારા કરેલા પ્રયત્ન ખૂબ સારું પરિણામ અપાવે અને મિત્રો, આજે રોકાયેલા નાણાં પાછા આવતા દેખાય તો આપણા માટે ખૂબ સારો દિવસ કહેવાય. આજે ઘણા બધા લોકોને પોતાના વેપારમાં આગળ વધવાનો ચાન્સ મળે. નોકરી હોય તો આવનારા અઠવાડિયામાં સારી બઢતીના સમાચાર મળે. ઘણા બધા સારા ફાયદાઓ ચોક્કસ રીતે મળવાના છે. કુંભ રાશિવાળા માટે આજે દિવસ તમે પોતે સંભાળો તો સારો, નહીં તો મોટું નુકસાન સંભવ છે. આજે સમજે વિચારીને સામે આવેલી તકને ઝડપીને એનો ખરી દિશામાં આગળ લઈ જવાનો પ્રયત્ન ખૂબ જરૂરી છે. આજે ભૂલ કરશો, કોઈ ખોટો નિર્ણય લેશો તો તકલીફ પડે. આજે કાર્યક્ષેત્રના ઘણા બધા પ્રશ્નોને તમે ઉકેલી શકશો. આજે માનસિક તણાવ દૂર થઈ શકે છે. મીન રાશિવાળા માટે આજે પારિવારિક સંબંધોમાં ખરેખર મજબૂતાઈ આવતી દેખાય છે. આજે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કદાચ કરવો પડે, ધીરજ રાખજો. આયોજનબદ્ધ આગળ વધશો તો તકલીફ નહીં પડે. તે સિવાય મિત્રો, આજે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે સંપર્ક થાય જે ભવિષ્ય માટે તમને ઉપયોગી સાબિત થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં થાક બધા જ વ્યક્તિઓને લાગે છે. કોઈકને શારીરિક થાક લાગે છે, કોઈને જિંદગીથી થાક લાગે છે, કોઈકને જવાબદારીથી થાક લાગે છે. તો મિત્રો, માનવ જીવનમાં સપના તોડવા જોઈએ પણ સંપ ન તોડવો જોઈએ. આ બહુ મહત્વની બાબત છે, એને ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ, મિત્રો, આપણા શરીર પર, ચામડી પર ઘણી વખત ખજવાળનો રોગ થાય છે. આપણે પેલી ખજવાળ આવ્યા જ કરે, ખુજલી થયા જ કરે. તો એવા સમયે કારેલાના છોડના જે પાન હોય એને વાટીને એનો રસ કાઢીને અહીંયા લગાવીએ તો ચોક્કસ આપણને આ રોગમાં રાહત મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આપણી જરૂરિયાત પ્રમાણે આપણે પૈસા કમાવા જોઈએ. કારણ કે પૈસાથી પૈસાની ભૂખ વધે છે ને ત્યારે આપણે ખોટું કાર્ય કરીએ છીએ, બરાબર. તો આપણી જરૂરિયાત પ્રમાણેના પૈસા કમાવાની દાનત આપણે રાખશું. તો મિત્રો, આ હતું આજનું તમારું રાશિફળ. આજનો વિડિયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.